चणा अने धाणाना पाकनी टोकन मुजब हराजी थशे। खेडूतोनी उपज खुल्लामां न पड़ी रहे अने समयसर हराजी थाय ते माटे आ महत्वनो निर्णय लेवामां आव्यो छे। तो आज मुद्दे वधु विगत मेळवानो प्रयत्न करीशुं। अमारी साथे संवाददाता हार्दिक आपणे जोडे अहींया सीधा जोडाई चुक्या छे। हार्दिक, जे रीतना आ समाचार आवी रह्या छे, 100 જેટલા ખેડૂતોને ટોકન આપવાની જે વાત છે, શું છે સમગ્ર વિગત? કસ્તી હાલ જો વાત કરવામાં આવે તો રાજકોટનો જે બેડી માર્કેટિંગ યાર્ડ છે, બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારે ખેડૂતો જે છે ઘઉં લઈને પહોંચ્યા છે, અલગ અલગ જણસી લઈને પહોંચ્યા છે। આજે જે માવઠાની આશંકા વચ્ચે જે કહી શકાય કે જે છે અત્યારે અહીંયા ટોકન પદ્ધતિથી ખેડૂતો પોતાના ઘઉંનો પાક લઈને પહોંચ્યા છે। હાલ આપણી સાથે કેટલાક ખેડૂતો છે, આપણે સીધી એમની સાથે વાત કરીશું। તમે ક્યાં ગામથી લઈ આવો છો અને કેમ? નાના ગળા કેટલા ઘઉં લઈને આવ્યા? હાળા 300 ભણું। ખેડૂતો જે છે એ ગઈકાલે રાત્રે ટોકન લઈ અને પહોંચ્યા છે। ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક ચિંતા હતી કે જો વાવાઝોડું આવશે તો તેમના પાકને નુકસાન થઈ શકશે। ખાસ કરીને જે છે રાજકોટમાં દરરોજ 100 જેટલા ટોકન આ જે છે વાવાઝોડાના જેટલા દિવસ આગાહી છે એટલા દિવસ દરમિયાન દરરોજ 100 ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે અને જે છે તેમનો પાક ગાડીમાં જ તેમની હરાજી કરવામાં આવે છે અને ત્યારબાદ હરાજી ત્યારબાદ જે છે ખેડૂતો પણ જે છે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। હાલ ખાસ આ પદ્ધતિ અપનાવવામાં આવી છે કેમ કે ગયા અઠવાડિયે જ્યારે વરસાદ થયો હતો ત્યારે જસદણ માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતોને ઘણી નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે જે છે આ વરસાદ દરમિયાન ખેડૂતોનો મહામૂલ્યો પાક બગડે નહીં એટલા માટે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ટોકન પદ્ધતિથી અત્યારે ખરીદવામાં આવી રહી છે। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 100 જેટલા જે છે અલગ અલગ જણસીઓનો પાક ઉતરી રહ્યો છે અને આ 100 લોકોને ગઈકાલે રાત્રે ટોકન આપી દેવામાં આવ્યા હતા। આ ટોકનની જે છે કામગીરી પૂર્ણ થયા બાદ આજે 100 લોકોને બોલાવવામાં આવ્યા છે। એવી રીતે આવતીકાલે અને આવી જ રીતે જ્યાં સુધી આગાહી છે ત્યાં સુધી કહી શકાય કે ખેડૂતોને કઈ જે છે ટોકન પદ્ધતિથી બોલાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે છે વરસાદના જે છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાનનો જે વેપારીને નુકસાનનો જે એટલા માટે જે છે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। જી બિલકુલ, હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે અહીંયા ખેડૂતો સાથે પણ વાત કરવામાં આવી, રોજે 100 ખેડૂતોને ટોકન આપવામાં આવશે અને ટોકન પદ્ધતિ મુજબ જ ખાસ કરીને ખેડૂતોને પણ અહીંયા આવવાનું જણાવ્યું છે। ઘઉં ચણા અને ધાણાના પાકની ટોકન મુજબ હરાજી થશે। ખેડૂતોની ઉપજ ખુલ્લામાં ન પડી રહે અને સમયસર તેની હરાજ થાય તે માટે આ નિર્ણય લેવાયો છે। આગળ વાત કરીએ તો મહીસાગરના લુણાવાડામાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે। વૃદ્ધ અને કિશોરી પર ઢોરે હુમલો કર્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વિકલાંગ કિશોરી અને વૃદ્ધ પર પાછળથી હુમલો કરવામાં આવ્યો, નીચે પાડીને ગાય પગથી બંનેને ખૂંદતી રહી, લોકો બચાવવા વચ્ચે પણ પડ્યા છતાં પણ ગાય ખૂંદતી રહી। લુણાવાડના મોટા ગણેશ મંદિર પાસેનો આ બનાવ છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જે રીતે ગાય નીચે પટકાયા બાદ પણ ખૂંદતી રહી, લોકો વચ્ચે બચાવવા પણ ગયા પરંતુ છતાં પણ ગાય ખૂંદતી રહી, આ જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। વૃદ્ધ અને નાનું બાળક આગળ જઈ રહ્યું છે અને પાછળથી ગાય અચાનક જ તેઓને ટક્કર મારી અને તે બાદ તેમના પર સતત ખૂંદતી રહી। આ પ્રકારનો રખડતા જે ઢોરોનો જે ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે મહીસાગરવાસીઓમાં હાલ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકાના હર્ષદમાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશનની કામગીરી યથાવત છે। ડિમોલિશન સ્થળ પર રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ પણ પહોંચ્યા હતા અને ડિમોલિશનની કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરીને માહિતી મેળવી હતી। બાદમાં તેમણે ડિમોલિશન સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। હર્ષદ બંદર પર 2 દિવસમાં કુલ 239 સ્થળ પર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં 186 રહેણાંક, 59 કમર્શિયલ અને 4 ધાર્મિક બાંધકામ પર દબાણ હતું, તેના પર બુલડોઝર ફેરવાયું છે। આમ 2 દિવસમાં કુલ રૂપિયા 3.95 કરોડની કિંમતના 8.80 લાખ ચોરસ ફૂટ જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે। આ તરફ ડિમોલિશનની કાર્યવાહી માટે એલસીબી, એસઓજી, એસઆરપી સહિત 800 પોલીસકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે। જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર જે દબાણ હતા એ દબાણને દૂર કરવાની કામગીરી છેલ્લા 2 દિવસથી
બુલડોઝર અને એટેચી મારફતે ચાલુ છે. તમામ એવા તમામ પ્રકારના જે ગેરકાયદેસર દોવાણો જે સરકારી જમીન ઉપર કરેલા છે એ તમામને નેસ્તનાબૂદ કરવા માટેની તમામ જે કામગીરી અત્યારે ચાલુ છે ને આવતા ટૂંકા સમયમાં તમામ એ જે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન થયેલા છે, ગેરકાયદેસર જે બાંધકામ થયેલા છે એ તમામને તોડી પડાશે. વલસાડથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. વિસ્ફોટક પદાર્થ ઝડપાયો છે. વલસાડ એસઓજીએ ધરમપુર પાસેથી વિસ્ફોટક પદાર્થ ઝડપ્યો છે. ધરમપુરના માલનપાળા ચાર રસ્તા પાસેથી આ પદાર્થ ઝડપાયો છે. 20 જિલેટીન સ્ટીક અને 20 ઇલેક્ટ્રોનિક ડિટોનેટર ઝડપાયા છે. એસઓજીએ એક વ્યક્તિની પણ આ અંગે ધરપકડ કરી છે. સુરતમાં દેશદારૂના દૂષણને ડામવા પોલીસે કવાયત તેજ કરી દીધી છે. અબવા ગામમાં પોલીસે રહેણાંક મકાનમાંથી દેશદારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક મહિલા આરોપીની પણ ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ભાગવામાં સફળ રહ્યો. પોલીસે દેશદારૂનો નાશ કર્યો છે. જે રીતની આ વિગત પણ સામે આવી છે, દેશદારૂનો જે જથ્થો અહીંયા મળી આવ્યો છે, મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. બનાવટી સાધનો પણ મળી આવ્યા છે, કેટલાક કન્ટેનર પણ મળી આવ્યા છે. દેશદારૂના દૂષણ સામે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. અબવા ગામે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી અને તમામ જે દેશદારૂનો જથ્થો મળી આવ્યો છે તેનો નાશ કરવામાં આવ્યો. આ જોઈ શકાય છે દ્રશ્યોમાં, મોટી માત્રામાં દેશદારૂ બનાવટીનો જથ્થો મળી આવ્યો છે. મોટા કેરબા મળી આવ્યા છે. બનાવટી અન્ય સામાન પણ અહીંયા મળી આવ્યો છે. તમામ જે સામાન છે તેને જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. અને હવે વાત કરીએ બીઆરટીએસ રૂટ પર ચાલતા બેફામ ખાનગી વાહનોની. બીઆરટીએસ રૂટ જોખમી બની રહ્યો છે. બીઆરટીએસની સાથે ખાનગી વાહનો પણ આ જ લેનમાં ચાલે છે. અકસ્માતે સંખ્યામાં જેના પગલે સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં એમ્બ્યુલન્સની અડફેટે એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની વિગત છે. આરએફઆઈડી ગેટ હોવા છતાં બેફામ ચાલે છે વાહનો. બીઆરટીએસ રૂટ અંગે કેમ દંડ નથી લેવામાં આવતો, હાલ આ સૌથી મોટો પ્રશ્ન છે. સુરતથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બીઆરટીએસ રૂટ હાલ ખૂબ જ જોખમી બની રહ્યો હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. બીઆરટીએસની સાથે ખાનગી વાહનો પણ ચાલે છે. અકસ્માતની સંખ્યામાં જેના પગલે સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં એમ્બ્યુલન્સની અડફેટે વિદ્યાર્થીનું મોત થયું છે. આરએફઆઈડી ગેટ હોવા છતાં બેફામ ચાલે છે વાહનો. બીઆરટીએસ રૂટ અંગે પગલા કેમ નથી લેવાતા, દંડ લોકો પાસેથી કેમ નથી લેવાતો, હાલ આ સૌથી મોટો પ્રશ્ન છે. આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું. અમારી સાથે સંવાદદાતા કીર્તેશ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, જે રીતે બીઆરટીએસ રૂટમાં એક વ્યક્તિનું આજે મોત થયું છે, સૌથી મોટો સવાલ અત્યારે એ છે કે બીઆરટીએસમાં કેટલાય વાહનો ચાલતા હોય છે છતાં પણ દંડ નથી લેવાતો. બિલકુલ, જે પ્રકારે બીઆરટીએસ માત્ર બસ કોરિડોર તરીકે બનાવવામાં આવ્યો છે, સરકારી બસો સિવાય આ રૂટ ઉપર કોઈને પણ ચાલવાની મંજૂરી નથી, ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ખાનગી વાહનો આવે છે કે રીતે. કહી શકાય કે ભૂતકાળમાં ખાનગી વાહનો ના આવે તેના માટે ખાસ ગેટ બનાવવામાં આવ્યા છે, પણ આ ગેટ અત્યારે કાર્યરત નથી. કેટલીક જગ્યા પર તો ગેટના નામો નિશાન જોવા નથી મળતા. સૌથી મહત્વની વાત છે, સુરતમાં ખાનગી એમ્બ્યુલન્સ બેફામ ગતિએ બીઆરટીએસ રૂટમાં દોડે છે અને એક વિદ્યાર્થીને અડફેટમાં લે છે, જેને લઈને તેનું મોત ના સમાચાર 2-3 દિવસ પહેલાં સામે આવ્યા હતા. એથી સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જ દરવાજા માટે, આ જ ગેટ માટે સુરતના જે મેયર છે હેમાલી બોગાવાલા આજથી 2 વર્ષ પહેલાં, એટલે કે પાછલી ટર્મમાં ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન હતા, ત્યારે પોતાની ઓફિસમાં ધરના પર બેસી ગયા હતા અને તાત્કાલિક આ ગેટ નાખવા અથવા તો ગેટ છે તેને રિપેર કરવા માટે એક આંદોલન પોતાના જ તંત્ર સામે કર્યું હતું. પણ આજ હેમાલી બોગાવાલા છેલ્લા 2 વર્ષથી સુરતના મેયર છે, ત્યારે આ પ્રશ્ન ફરી એક વખત ઊભો થયો છે. તેમને આ દ્રશ્ય કે આ ગેટ કેમ નથી દેખાતા, તમે દ્રશ્યમાં જોઈ શકો છો, તમામ જગ્યા પર ગેટ છે પણ ગેટ કશે પણ કાર્યરત નથી. કેટલી જગ્યા પર ગેટ તૂટી ગયા છે તેને સાઈડ પર મૂકવામાં આવ્યા છે, કેટલીક જગ્યા પર આ ગેટ છે ગેટને સ્ટેશનની અંદર મૂકવામાં આવ્યા છે, એટલે કે ખાનગી વાહનો પ્રવેશ ના કરે તેના માટે સ્પેશિયલ ગેટ મૂકવામાં આવ્યા છે, કાર્યરત નથી. ખાનગી વાહનો જો બીઆરટીએસ રૂટ પરથી નીકળે તો તેને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવતા હોય તે પ્રકારના નિયમો છે, પણ અહીંયા તો કોઈ પણ નિયમ લાગુ પડતા નથી, જેને લઈને સતત બીઆરટીએસમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે.
बिल्कुल चौकसी करते कही सकते कि जी रीते एक मौत की अहियाँ जे आ विगत सामने आवी छे हजी आवा अन्य केटला मौत की तंत्र राह जोई रह्युं छे क्यां सुधी बेफामपणे आ लेन में अन्य वाहनों चालता रहेशे। મેં પહેલા જ કીધું એમ કે આ રૂટમાં અન્ય ખાનગી વાહનો ના આવે તે માટે ખાસ કરીને આ દરવાજા મૂકવામાં આવ્યા છે કે તેની અંદર સેન્સર હોય છે, બસ આવે છે સેન્સરથી દરવાજો ખુલે છે અને બસ નીકળ્યા પછી દરવાજો બંધ થઈ જતો હોય છે। કહી શકાય કે આ દરવાજા લાંબા સમયથી બંધ હાલતમાં છે, પહેલાં દરવાજા નહોતા ત્યારે હાલના મેયર ગુહિમાલી બોગાવાલાએ પોતાની જ ઓફિસમાં તંત્ર સામે ધરના કરી વિરોધ નોંધાવ્યો હતો અને યુદ્ધના ધોરણે દરવાજા નાખવાની કામગીરી કરવામાં આવી હતી। જો કે જ્યારે કોર્પોરેટર હતા ત્યારે લોકોના હિત માટે આ કામ કર્યું હતું, પણ આ જ કોર્પોરેટર સુરતના મેયર બનતાની સાથે જ આ દરવાજાઓ નથી ચાલતા, બંધ હાલતમાં છે, તેની કોઈ તકેદારી રાખતા નથી। છેલ્લા બે વર્ષમાં સંખ્યા લોકોના બીઆરટીએસ રૂટમાં અકસ્માતને લઈને મોત થયા છે। ભૂતકાળમાં પોલીસ અધિકારીઓને પણ આ બીઆરટીએસ રૂટમાં આવવાને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે, પણ કહી શકાય કે છેલ્લા બે વર્ષથી આ દરવાજા ચાલુ હાલતમાં નથી, લોકો સતત બીઆરટીએસમાંથી પસાર થાય છે, કોઈને કોઈપણ જાતની સરકારી દંડની કાર્યવાહી કરવામાં આવતી નથી, તેને લઈને અકસ્માતોની સંખ્યા વધી છે। ચોક્કસપણે કહી શકાય કે આ રૂટમાં તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલું કે સરકારી એમ્બ્યુલન્સ હોય કે સરકારી ફાયર વિભાગને એ સેન્સર આપવામાં આવશે, એના સેન્સરથી જ આ દરવાજા ખુલશે, પણ અત્યારે આ દરવાજાઓની હાલત બિસ્માર છે અને આ રૂટમાં ગમે તે વ્યક્તિ ગમે ત્યારે પસાર થઈ શકે છે, જેને લઈને અકસ્માતો થાય છે। આ જ રીતનો અકસ્માત મા સુરતના વરાદા વિસ્તારના આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવવાની વારી આવી હતી। જોકે આ રૂટમાં ખાનગી વાહનો સાથે ખાનગી એમ્બ્યુલન્સો પણ બેફામ ગતિએ દોડતી હોય છે। કીર્તેશ આભાર સમગ્ર માહિતી બદલ। જે રીતે આ દ્રશ્યો અને ખાસ કરીને જે આ વિગત સામે આવી છે, બેફામ ગતિ અહીંયા ખાનગી વાહનો બીઆરટીએસ રૂટમાં ચાલે છે અને છતાં પણ દંડ નથી લેવામાં આવતો, તંત્ર ક્યાં સુધી આ ખાડા કાન કરશે, અન્ય કોઈનો જીવ જશે ત્યારે પગલાં લેવામાં આવશે, આવા તો ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે। પરંતુ એક બાજુ અમે આપને જે દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છે કે જે બેફામ રીતે સ્પીડમાં એમ્બ્યુલન્સ આવી રહી છે અને તેના પગલે એક નાની જે બાળકી છે તેનું આ ઘટનામાં મોત થયું હોવાની વિગત છે। અન્ય આવી કોઈ ઘટના બનવાની ફરી એકવાર ક્યાંક તંત્ર જોઈ રહ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અને અત્યારે હાલના પણ અમે જે બીજી બાજુના દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ ત્રણ દિવસ પહેલાની ઘટના છે અને છતાં પણ અહીંયા બેફામપણે સ્પીડમાં અન્ય વાહનો પણ હજી પણ બીઆરટીએસ લેનમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે હજી અન્ય એક અકસ્માતની રાહ ક્યાંક તંત્ર જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કડક એક્શન નથી લેવામાં આવી રહ્યું, જે રીતે ત્રણ દિવસ પહેલા આ બાળકીનું અહીંયા મોત થયું છે, અન્ય કોઈનું મોત થાય કે કેમ તેને લઈને હવે પ્રજા પોતાનો રોષ તંત્ર પર ઠાલવી રહી છે। બુલેટિનમાં હાલ રોકાઈશું એક